दिवस पहला थान में एक लूट थई हती। 50 लाख की लूट करी त्रण लूटारा फरार थई गया हता। बे तालुकानी पोलीस घटनास्थले दौड़ी आवी हती। पोलीस पासे सीसीटीवी फूटेज छे। सीसीटीवी में त्रण आरोपी चेहरा जोवा मळी रह्या छे। 5 दिवस की तपास करी जोई परंतु पोलीस हजु सुधी आरोपी ने झड़पी शकी नथी। थान पोलीसे अनेक लोकोनी पूछपरछ करी जोई परंतु हजु सुधी लूटारा झड़पाया नथी। कोण छे लूटारा आवो जोईए। थान शहर आम तो वर्षो थी शांत शहर छे। आ शहर में भाग्येज क्राइम नी घटना सामे आवे छे। 16 एप्रिल ना रोज सामे आवेल आ घटनाए पूरा शहर में भारे चर्चा जगावी हती। थान में 50 लाख नी लूंट, फिल्मी ढबे लूंट ने अंजाम, आंगड़िया पेढ़ी नो मालिक लूंटायो, त्रण बाइक सवार। शहरी विस्तार में आवेल शिवशक्ति आंगड़िया पेढ़ी में दररोज लाखों रूपयानी रकम नी लेवड़ देवड़ थती होय छे। त्यारे आंगड़िया पेढ़ी ना भागीदार विरल भाई दोषी जो ताजेतर में राजकोट रहे छे अने दररोज राजकोट थी थान अपडाउन करे छे। तेओ राबेदा मुजब राजकोट थी थान आव्या हता अने थान खाते आवेल सांकड़ी शेरी में बाइक लईने सवारना समये आंगड़िया पेढ़ी नी रोकड़ रकम अंदाजे रूपया 50 लाख भरेल थेलो लईने जई रह्या हता। તે દરમિયાન એક શખ્સ પાસે આવ્યો હતો અને પેઢીના ભાગીદારની આંખમાં મરચાની ભૂકી નાખી પાસે રહેલ રોકડ રકમ ભરેલ થેલાની લૂંટ ચલાવી થોડે દૂર બાઇક શરૂ રાખી ઉભેલ અન્ય બે શખ્સો સાથે કુલ ત્રણેય શખ્સો દિન દહાડે લૂંટ ચલાવી અમરાપર રોડ તરફ નાસી છૂટ્યા હતા। જ્યારે ભોગ બનનાર પેઢીના ભાગીદારે બૂમાબૂમ કરતા આસપાસ લોકોના ટોળે ટોળા તેમજ અન્ય વેપારીઓ એકત્રિત થઈ ગયા હતા। અને આ અંગે પોલીસને જાણ કરતા સ્થાનિક થાન પોલીસ, લીમડી DYSP, DSP, LCB સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી નાસી છૂટેલા આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા। એક બાઇક, ત્રણ લૂંટારા, સીસીટીવીમાં કેદ। પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા અંદાજે ત્રણ જેટલા શખ્સો ઉંમર વર્ષ 25ની આસપાસવાળા લૂંટ ચલાવ્યા બાદ મોઢે લુંગી જેવું કપડું બાંધી એક જ બાઇક પર નાસી છૂટતા નજરે પડ્યા હતા। ત્યારે હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે નાસી છૂટેલા આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી। ખરેખર કેટલા લાખની લૂંટ થઈ? 50 લાખની કે 1.20 કરોડની? કોના પર લૂંટની આશંકા છે? શું લૂંટ પહેલા રેકી કરી હતી? શું કોઈ જાણભેદું લૂંટારા છે? હાલ પોલીસ પાસે આ કોઈ સવાલનો જવાબ નથી। પોલીસ પૂરા મામલે તપાસ તેજ કરી રહી છે। પૂરી ઘટનામાં જાણભેદું લૂંટારા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે લૂંટની ઘટનામાં જે આરોપી નજરે પડી રહ્યા છે તે તમામ પૂરા વિસ્તારમાં જાણકાર હતા। પૂરી વાર્તામાં બીજી એ વાત છે, ફરિયાદી ભલે એવું કહેતા હોય કે લૂંટની ઘટનામાં 50 લાખ રૂપિયાની લૂંટ થઈ છે, પરંતુ એવું નથી। સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે લૂંટની ઘટનામાં 1.20 કરોડની રકમ ગઈ છે। 5 દિવસનો સમય જતો રહ્યો, ભાગીદારની પૂછપરછ કરી જોઈ, પરંતુ લૂંટારાની કોઈ ભાળ મળી નથી। પરંતુ આ લૂંટની ઘટનામાં હજુ આરોપી ઝડપાયા નથી। આ લૂંટની ઘટના અંગે અનેક ટીમ તપાસ કરી રહી છે। પોલીસ પાસે સીસીટીવી ફૂટેજ છે, આરોપીના ચહેરા છે, પરંતુ પોલીસ આરોપી સુધી પહોંચી શકતી નથી। જો પોલીસની આવી જ તપાસ ચાલશે તો નથી લાગતું પોલીસ આરોપીને ઝડપી શકે। આ એક ઘટનાને કારણે ખાખી પણ બદનામ થઈ છે। વિરેન ડાંગરેચા, VTV ન્યૂઝ, થાન।